હું ઝારખંડ ડેલી ઇન્ડિયા ટીવી માં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમે અહીં છે વેડ રોડ કતાર ગામના બ્રિજ ઉપર. જે બ્રિજ ઉપર સખત કાકડી છે, સવારથી લગાડીને રાત્રે સુધી અહીં વાહનો નીકળી રહ્યા છે, વાહનો લપસી રહ્યા છે અને ગાડીઓના અકસ્માત થઈ રહ્યા છે. હમણાં આ ફોર વ્હીલર ગાડી પડી ગઈ. આ ગાડીનું નંબર 5500. આ ગાડીમાં મહિલા અને પુરુષો બેઠેલા હતા. મહિલા અને પુરુષોની જાનનો જોખમ. ઓકે સર, તમારું નામ? મારું નામ ઋષિ પ્રજાપતિ છે. અમે ફેમિલી ફંક્શનથી બહાર ગયા હતા, રિટર્ન ઘરે જતા હતા ત્યારે આ અડાજ કતારગામ બ્રિજ પાસે વળાંક હોવાથી ગાડી સ્લીપ થઈ ગઈ છે અને બધાને આગળ ગાડીમાં નુકસાન થયું છે. તમારી ગાડીમાં કેટલા લોકો હતા? અમારા ગાડીમાં 4 લોકો હતા. અચ્છા, તમારી ગાડી લપસી ગઈ કે અકસ્માત થયો? સ્લીપ થઈ ગઈ, આ ડસ્ટ લાગવાના લીધે સ્લીપ થઈ ગઈ. અચ્છા, ધૂળ કાકડીને લીધે ગાડી સ્લીપ થઈ ગઈ. ઓકે, કયો બ્રિજ છે આ? આ કતારગામ બ્રિજ છે. ગાડીમાં કોઈને વાગ્યું છે? ના, થોડું કોઈને વાગ્યું નથી. ઓકે, ગાડીને નુકસાન? ગાડીમાં બહુ નુકસાન થયું છે, અમે ગેરેજમાં લઈ જઈએ છીએ. ઓકે, પુલ છે કે જ્યાં અકસ્માત થયો તમે જોઈ રહ્યા છો. રસ્તા પર ધૂળની ડમરીઓ છે, વાહન ચાલકો ગાડીઓ ધીમે ધીમે ચલાવી રહ્યા છે. તંત્રને હું અપીલ કરું છું કે બ્રિજ સરસ છે પણ આ બ્રિજની સફાઈ કેમ નથી, અને અહીં સફાઈ થયેલી હોય તો પછી આટલી બધી ધૂળની ડમરીઓ કેમ, આટલી બધી ડસ્ટ કેમ? લોકો ગાડીઓ ધીમે ધીમે ચલાવી રહ્યા છે, અમે પણ ચલાવી રહ્યા છીએ, ત્યારે ગાડી ચલાવનાર, ગાડી હાંકનાર વ્યક્તિ અને તેની પાછળ બેસેલ વ્યક્તિના પગમાં પણ ધૂળની ડમરીઓ ચૂભી રહી છે, સુઈની માફક પૂછી રહી છે. આ જુઓ દર્શક મિત્રો, સખત મોટા પ્રમાણમાં અહીં ડસ્ટ છે, મોટા પ્રમાણમાં અહીં ધૂળ છે. અકસ્માતનો ગંભીર શક્યતાઓ છે. સવારથી 4-5 ગાડીઓ લપસી ચૂકી છે અને હમણાં જ ફોર વ્હીલર ગાડીનો અકસ્માત થયો. કાર બ્રિજ પરથી અહીં કાર દર્શક મિત્રો અહીં બ્રિજ પરથી નીચે પડતા પડતા બચી ગઈ અને અહીં આ દીવાલને અથડાઈ. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહીં. 4-4 એની અંદર મહિલાઓ અને પુરુષો બેસેલા હતા. બોલો, 4-4 અહીં મહિલાઓ અને પુરુષો બેસેલા હતા. તેમની જાન જોખમમાં જતા જતા બચી ગઈ. તેઓ અત્યારે પોતાની ગાડીને રિપેર કરાવવા ગેરેજમાં લઈ ગયા છે. તો આ ગાડી જેને આટલો મોટો અકસ્માત થયો અને આટલો મોટો નુકસાન થઈ ગયો, આગળનો ભાગ પૂરો ટુકડા થઈ ગયા, એના માટે જવાબદાર કોણ? એનો રિપેરનો ખર્ચો કોણ આપશે? કોણ ભરપાઈ કરશે? તંત્રને આ માટે હું અપીલ કરું છું કે જેટલું પણ આ બ્રિજ છે આ બ્રિજની સફાઈ કરે કે પછી કોઈ મોટા અકસ્માતની વાત જોઈ છે. તમારું નામ? મારું નામ અશફાક છે. તમે ક્યાંથી આવેલા છો? કામરેજ. અત્યારે શું થયું? અત્યારે જસ્ટ મારી સામે 10 મિનિટ પહેલાં જ એક ફોર વ્હીલર માટી પડી છે, એના કારણે આખો અકસ્માત થયું છે અને 2 બાઇકવાળાએ પડ્યા છે. તો આ સરકારે જે તંત્રએ રોડ બનાવ્યો છે, નો ડાઉટ કામગીરી યોગ્ય છે, પણ જે તમે રસ્તામાં જે માટી દેખાઈ રહેલી છે હાલ, એની સાફસફાઈ તો કરાવો. એ જવાબદારી સરકારની છે. તમે ખુલ્લા મૂકો છો પણ એની સાફસફાઈ કરાવો. આ કારણસર જો નાના નાના છોકરાઓ લઈને અમે રોડ ઉપર ચાલીએ છીએ, ભાગ ગાડી પડી જાય, અકસ્માત થાય તો તેને જવાબદાર કોણ? સરકાર? દર્શક મિત્રો, વેડ રોડ દરવાજાની ઉપર કતાર ગામને જોડતો જે પુલ છે એમાં તમને હમણાં અમે ફેમિલીવાળા બાઇક ચલાવીને જઈ રહ્યા હતા. તેઓ પણ કહી રહ્યા હતા કે અમને પણ બીક લાગે છે, અમે પણ ડરતા ડરતા ગાડીઓ ચલાવી રહ્યા છીએ. અમારી સાથે પણ અમારા બીવી બચ્ચા એટલે કે હસબન્ડ વાઈફ અને દીકરા દીકરીઓ સાથે જઈ રહ્યા હતા. એમણે કીધું અમારું પણ જાનનું જોખમ છે. બીને ડરીને ગાડીઓ ચલાવી રહ્યા છે, એમની સામે 4-5 ગાડીઓ લપસી. તો હું હવે સુરત એસએમસીને ડેલી ઇન્ડિયા ટીવી ચેનલ તરફથી વિનંતી કરું છું કે આનો જેટલું બને એટલું જલ્દી નિકાલ કરે, નહીંતર મોટી ગંભીર રીતે અકસ્માત થવાની શક્યતાઓ છે.